એટલે આજે આપણે ધોરણ 10 માંનું પહેલું ચેપ્ટર છે એના સારાંશના મુદ્દા સમજશું. એટલે આ ચેપ્ટર તમારે અંકગણિતનું છે, એટલે મેં આખા ગણિતના ચાર ભાગ કરી નાખ્યા છે, અંકગણિત, બીજગણિત, ભૂમિતિ અને માહિતી. એટલે તમારે ખરેખર તો છઠ્ઠા ધોરણથી નવ ધોરણ સુધીના બધા જે સારાંશના વિડીયો છે ને એ પણ જરા જોઈ લેવાના, એટલે તમારે ગણિતનો પાયો પાકો કરવામાં વધારે મદદ થાય, ઉપયોગી થાય. એટલે હવે જોઈએ આપણે આ પહેલો મુદ્દો છે કે યુક્લિડનો ભાગાકારનો પૂર્વ પ્રમેય. એટલે હવે આમાં જરા હું આ પૂર્વ પ્રમેય શબ્દ ઉપર તમને સમજાવીશ કે પૂર્વ પ્રમેય ને પ્રમેયમાં ફેર શું. આપણે પ્રમેય શીખીએ તો એના બે દાખલા આપીશ કે પ્રમેય કોને કહેવાય અને પૂર્વ પ્રમેય. પૂર્વ પ્રમેય એટલે શું કે આપણે આપણે જે પૂર્વજો કહીએ ને, એટલે એવી રીતે એના પૂર્વ પ્રમેયની પહેલાંનો પૂર્વ પ્રમેય. એટલે એમાં શું થાય કે આમાં તમારે સાબિતી આપવી ન પડે. એને આપણે આગળ શીખી ગયા કે સ્વયં સિદ્ધ સત્ય એવું આપણે કહેતા હતા. એટલે એટલે શું થાય કે આ પ્રમેય હોય એમાં આપણે આ પક્ષ લખીએ, પછી સાધ્ય લખીએ અને પછી સાબિતી લખીએ, બરાબર ને? તો પક્ષમાં આપણે હોય કે ત્રિકોણના, આ ત્રિકોણ એબીસીના, એબીસીનું ક્ષેત્રફળ, એબીસી છે એનું ક્ષેત્રફળ આ એબીસીનું આપણે ધારો કે પાયો એ બી કરીએ અને તો એનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા ઊંચાઈ એવું આપણે સાબિત કરવાનું હોય. તો પછી આપણે આ ત્રિકોણમાં સાબિતીમાં શું કરીએ કે આપણે એક એવો લંબચોરસ દોરીએ કે એ બી સી ડી અને એમાં આ એ સીને સામસામે જોડી દઈએ. તો પછી જે આ બે ત્રિકોણ થાય કે આપણે એ બી સીનું ક્ષેત્રફળ શોધવું હોય એ બી સીનું, તો શું થાય કે આ તમે જોડી દેશો એટલે આ બંને ત્રિકોણ એકરૂપ થશે કે ત્રિકોણ એ બી સી અને ત્રિકોણ એ સી ડી એકરૂપ થાય. એકરૂપ થાય એટલે એના બેનું ક્ષેત્રફળ સરખું થાય. આ ક્ષેત્રફળ એ બી સીનું હોય એટલું જ થાય. એટલે હવે જો બેને તમે ભેગા કરો એ બી સી અને ક્ષેત્રફળ એ બી સીનું વત્તા એ સી ડીનું કરો તો એ તમારે આખું ક્ષેત્રફળ જો અને આમાં તમે આ બીજું ઉમેરો તો આખાનું ક્ષેત્રફળ, તો ક્ષેત્રફળ ચતુષ્કોણ આ લંબચોરસનું થઈ જાય કે એ બી સી ડીનું, એ બી સી ડી લંબચોરસનું ક્ષેત્રફળ. તો એનું આ લંબાઈ વિના આ પહોળાઈ, બરાબર ને? તો આનું લંબાઈ ગુણ્યા પહોળાઈ થયું, બરાબર ને? એટલે તો એનું આપણે આ એક ત્રિકોણ એબીસીનું કરવું હોય તો એનું અડધું થાય. એટલે એનું અડધું એટલે આ 1/2 પાયો ગુણ્યા ઊંચાઈ થાય. આ તો મેં તમને ઝડપથી જ ખાલી સમજાવી દીધું, પણ મારે કહેવા શું માગું છું કે ધારો કે આપણે આ હવે આ લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ થાય એવું થયું, તો હવે એને પ્રમેય કહેવાય કે નહીં? તો આપણે આગળ શીખી ગયા કે આ જે આપણે આ લંબચોરસ હોય એ બી સી ડી, એ બી સી ડી ને એનું ક્ષેત્રફળ આ જો લંબાઈ અને આ પહોળાઈ કે ઊંચાઈ જે કોઈ એનું એ બી સી ડીનું ક્ષેત્રફળ લંબાઈ વિના પહોળાઈ થયું. તો હવે આને સાબિત કરવાનું કેવી રીતે? તો કે આને કોઈ સાબિતી નહીં, એટલે આને પૂર્વ પ્રમેય કહેવાય. એટલે ધારો કે આ એ બી સી ડી લંબચોરસ છે, લંબચોરસ
એને આપણે પક્ષ કહીએ, અને આ એનું ક્ષેત્રફળ છે એ આ સાધ્ય કહીએ, એ સાધ્ય લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો એની સાબિતી શું? તો કે એની કોઈ સાબિતી નહીં, એ તમારે સ્વીકારી જ લેવાનું. એટલા માટે આ જે આ પૂર્વ પ્રમેય છે, એ પૂર્વ પ્રમેય એ આપણે જે સૌથી અને શરૂઆતમાં જે વસ્તુ સ્વીકારી લીધી હોય એ બધા પૂર્વ પ્રમેય કહેવાય. એટલે આ એક તમને દાખલો આપ્યો, એટલે તમારે અહીંયા જે છે કે આ આ જે વસ્તુ શીખવાની છે આ યુક્લિડની ભાગળ, એને પૂર્વ પ્રમેય કીધો છે. એટલે આ જે છે એ પૂર્વ પ્રમેય છે. હવે એ પૂર્વ પ્રમેય આપણે આ આખે આખું વાક્ય સમજવાનું છે, પણ એ સમજતા પહેલા આપણે એક દાખલો લેશો ને તો વધારે સરળ પડશે. એટલે તમારી ચોપડીમાં જે આ ત્રણ દાખલા આપ્યા છે એ જોઈએ કે આમ તો આ પૂર્વ પ્રમેય એ બીજું કશું નથી, પણ એ આપણે એમ કે ધારો કે આ બે સંખ્યા હોય કે 3 અને 10, એનો ભાગાકાર કરવો હોય તો આપણે 10ને 3 ભાગીએ તો 3 તેરી 9 એક શેષ આવી, બરાબર ને? એટલે હવે બીજો દાખલો લઈએ કે આ 4 ને 19 એવી બે સંખ્યા છે. જો આ તમારી ચોપડીમાં છે, મેં હમણાં એ આમ તો ગમે લઈ શકાય, તો 4 ને 19 ભાગું તો શું થાય? કંઈ ભાગ ના ચાલે એટલે 0 ભાગફળ આવે અને આ 4 શેષ આવે. એટલે અહીંયા આપણે અને ત્રીજો દાખલો લઈએ કે 81 અને 3 આ બે સંખ્યા છે, તો 81ને તમારે 3 ભાગો, 81ને હું 3 ભાગું તો આ 3 2 6 બે વીતે આવી, ઉપરથી 1 ઉતાર્યો, 7 તેરી 21 એટલે આ 21માંથી 1 0 એટલે આ 27 છે ભાગ પડાયું. એટલે આ આપણે આના નામ હતા, આને આપણે ભાજ્ય કહેતા હતા. 10 છે ભાજ્ય, આ 3 છે ભાજક, અને આ એનો જે આવ્યો ને આ ભાગફળ, એટલે આ 0 ભાગફળ છે, આ 27 ભાગફળ છે. અને અહીંયા આ જે આપણે બે વસ્તુ મળી, ભાગફળ અને આ શેષ, આ 1 છે એ શેષ છે, પછી આ 4 છે એ શેષમાં આવી, અને આ 0 છે શેષ આવી. એટલે આપણે આ 3 3 દાખલા આવ્યા. તો હવે શું કહે છે, આને આપણે તમે બસ બીજગણિતમાં ફેરવી નાખો, એટલે કે ચલમાં મૂકી દો આ બધા 4 4 આંકડાને, તો તમારે આ જે પ્રમેય આ પૂર્વ પ્રમેય બની જાય આ યુક્લિડનો ભાગાકારનું એટલે છે એટલા માટે. તો હવે આપણે જે આ 10 આ જે હતા એને બદલે એ પૂર્ણાંક સંખ્યા 1 લઈ લો. આપણે જો આપણે જ્યારે બીજગણિત મૂકીએ ત્યારે કેવું પડે, કઈ જાતની સંખ્યા છે, હવે પૂર્ણાંક અને ધન પૂર્ણાંક કેમ કીધું છે. ધન પૂર્ણાંક એટલે તમે શીખ્યા હતા કે આપણે આ 0ની આજુબાજુના આ જમણી બાજુ આ 1 2 3 4 બધા જે આખા આંકડા હોય ને એ બધા ધન પૂર્ણાંક કહેવાય. અહીંથી આ -1 -2 એ ઋણ પૂર્ણાંક કહેવાય. એટલે આ કહે છે કે આપણે જે આ ભાજ્ય લ્યો એ તમારે ધન પૂર્ણાંક લેવાનો. એવી જ રીતે તમે આ આ ધન પૂર્ણાંક એક આ એને 1 લ્યો એટલે એ બરાબર 10, અને બીજો ધન પૂર્ણાંક બી લ્યો એને તમે આ 3 કહો, બરાબર? તો આને હવે ભાગફળ ને શેષ આવ્યા એને તમારે આ ભાગફળ છે એને અંગ્રેજી કોન્ટિનન્ટ કહેવાય છે. એટલે કોન્ટિનન્ટ એટલે ભાગફળ, એટલે માટે એને ક્યુ વાપરે છે. તો તમે અને આ શેષ છે એનું અંગ્રેજી રિમાઇન્ડર છે, એટલે રિમાઇન્ડર એટલે શેષ, એટલે એનો આર વાપરે છે. એટલે તમારે જે આને ગણિતના સૂત્રમાં મૂકવું હોય તો એ બરાબર, એટલે જો આ 10 છે એના બરાબર આ તમે આ ભાજક અને ભાગફળનો ગુણાકાર કરો, આ 3 × 3 અને આ વત્તા શેષ મૂકો, તો આ જો 10 થઈ જાય. આપણે 10નો આંકડો, એટલે આ જે એ બી સી છે એને આપણે આવી રીતે મૂક્યા. હવે આ બીજગણિતમાં હું મૂકી દઉં તો એ
जगह तो कि आप बी ने भाग पर बी सरखा छे એટલે b આ q થયા બરોબર અને વત્તા r શેષ ને રિમાઇન્ડર થયો એટલે આ તમારે a equal to b q વત્તા r આ તમારું આ સૂત્ર થઈ ગયું જે આખે આખું જે પહેલામાં આપ્યું છે ને તમારે શું કહે છે જો અહીંયા એટલે કીધું ને આ ભાગાકાર જ છે કે ઘન પૂર્ણાંકો a એટલે ઘન પૂર્ણાંક a અને b ને સંગત એટલે એમાંથી જ આપણે બનાવેલું છે તો કે આ સૂત્ર a બરાબર b q વત્તા r આ બરાબર સૂત્ર થઈ ગયું હવે આના માટે મેં ત્રણ દાખલા એટલા આપ્યા કે r છે ને એ આપણે જે શેષ વધે એ શૂન્ય કરતા શૂન્ય જેટલો અથવા શૂન્યથી મોટો હોય અને આ b એટલે ભાજક હોય એના કરતા નાનો હોય એવા હોય એટલે આપણને જે આ નવા ક્યુ કોન્ટિનેન્ટ એટલે આ ભાગફળ અને આર એટલે શેષ મળ્યા ને એ બંને આપણને મળી નવી કિંમત ભાગફળ અને શેષ મળ્યા તો એ કેવા છે અનન્ય પૂર્ણ એટલે એ હું સમજાવીશ કે અનન્ય પૂર્ણ શું કામ કહે છે કે હવે બંને સાથે શૂન્ય નહીં એમ આમાં કીધું છે ને એ સમજવા માટે જો આપણે આ ત્રણે ત્રણ દાખલા જોઈ તો આ આપણે એ આ એ પ્લસ બી ક્યુ વત્તા આર છે એનું આપણે આ અહીંયા મૂક્યું કે દસ બરાબર ત્રણ ગણ્યા ત્રણ હવે જો આપણે આ બીજું સૂત્ર છે આપણે જે બીજું વાક્ય હતું એને મારે એ રીતે મૂકવું હોય તો કેવી રીતે મૂકાય આપણે એ બી ને ચારેની કિંમત મૂકીએ બીજામાં આપણે આ એ આ ફોર છે એ આપણને આ એ ભાજ્ય છે બરાબર આ ઓગણીસ ભાજક છે એટલે અને આ એનો ભાગફળ શૂન્ય છે અને વત્તા ચાર એની શેષ આવી છે એટલે આને આપણે એ બરાબર બી ક્યુ વત્તા આર એમાં કહીએ તો આમાં આમાં શું આવ્યું આ જે ક્યુ છે ને એ શૂન્ય આવ્યું બરાબર ને તો આ આર નથી આવ્યું હવે આપણે આ ત્રીજાનું મૂકીએ ત્રીજાનું જેવી રીતે મૂકીએ આપણે આઠ છે આ એક્યાસી છે એ ભાજ્ય છે બરાબર આ ત્રણ ભાજક આ સિત્યાવીસ ભાગફળ અને શેષ શૂન્ય એટલે શેષ વળી તો આને આ એ બરાબર બી ક્યુ વત્તા આર તો જો આપણે આ ત્રણે ત્રણ દાખલા આપ્યા અહીંયા જે છે આ એક દાખલો આ બીજો દાખલો અને આ ત્રીજો દાખલો આ ત્રણેયમાં શું થયું ત્રણેય જુદી જુદી રીતે કે અહીંયા આપણને આ આર છે એ આપણે શૂન્યથી મોટો છે અને બીથી નાનો એટલે બી એટલે આપણો ભાજક આ જે ઓગણીસ છે ને ભાજ એટલે જો આ પહેલામાં જોઈએ આ પહેલા દાખલામાં આ ત્રણ છે અને આ શેષ આર છે એ શૂન્ય કરતા મોટો છે અને ત્રણ કરતા નાનો છે બરાબર ને એટલે આ આપણે શરત મૂકી કે આર હોય એ શૂન્ય કરતા શૂન્ય હોય અથવા તો એનાથી આ શૂન્ય જેટલો હોય અથવા તો આ શૂન્ય અને એના જેટલો હોય એમ લખવું હોય તો આવી રીતે લખવું પડે એનાથી મોટો અથવા તો એના જેવડો અને આ બીથી નાનો એટલે બી એટલે આપણો ભાજક તો જો આ આ વસ્તુ ત્રણેયમાં આપણને સીધી દેખાશે કે અહીંયા આ આપણે આ ત્રીજો દાખલો છે ને એમાં આર શૂન્ય આવ્યો જો અહીંયા આર છે ને આ શૂન્ય છે આપણે અને બીજા આ પહેલા દાખલામાં આ આર એક છે એટલે કે શેષ એક છે એ આ બી કરતા નાનો છે એટલે આ શૂન્ય હોય બીથી નાનો છે અને
એટલે પણ બંને એક સાથે ના હોવા જોઈએ. અહીંયા આપણને આ બીજા દાખલામાં આ બીજો અહીંયા છે, આપણે સોરી આ પહેલો છે, આ બીજો છે. આ બીજામાં અહીંયા આ ક્યુ શૂન્ય આવ્યું છે, તો આ આર શૂન્ય નથી, એટલે કે શેષ શૂન્ય નથી. આ ભાગફળ શૂન્ય છે પણ શેષ શૂન્ય નથી. આ ત્રીજા દાખલામાં આપણે આ શેષ શૂન્ય છે પણ ભાગફળ શૂન્ય નથી, એટલે બે એક સાથે ક્યાંય આવવા ન જોઈએ. અને જો શૂન્ય ન હોય તો પાછું એ જે હોય આ શેષ એ ભાજ્ય કરતાં, જેને આપણે ભાગતા હોય એના કરતાં નાનો આવે. એ તો આપણે ખબર છે કે આપણે ભાગાકાર કરતા હોય ત્યારે જ્યારે આ જેનાથી ભાગતા હોય એના કરતાં નાનો થઈ જાય એટલે આપણે ત્યાં પૂરું થયું, ત્યાં શેષ આવી ગઈ. એટલે બસ આ વસ્તુને આપણે જે ભાગાકાર કરતા હતા એને બીજગણિતમાં મૂક્યું, બીજું કશું નથી. પણ બીજગણિતમાં મૂક્યું એટલે આપણે ખાલી આટલું સમજી લેવાનું કે આ એ અને બી છે, આપણે આ એ છે એ આ ભાજ્ય છે, આ બી છે એ ભાજક છે. હવે એ બે કેવા હોવા જોઈએ કે ધનપૂર્ણાંક, એટલે કે શૂન્ય કરતા મોટા હોવા જોઈએ, બરોબર. અને પછી અહીંયા એને બદલે આપણે એ ને બી ને આપણે આ સૂત્ર મૂકીએ કે એના બરાબર બી ક્યુ વત્તા આર થાય, એટલે આમાં ક્યુ અને આર નવા આવ્યા. તો આ આર માટે શરત છે કે આ ભલે આ સૂત્રમાં મૂક્યું પણ આર એવો હોવો જોઈએ કે શૂન્ય કરતા શૂન્ય જેવડો હોય અથવા શૂન્યથી મોટો હોય, પણ આ બી કરતા, બી એટલે આપણો ભાજક, એના કરતા નાનો હોય. એટલે શેષ હંમેશા જે આપણે ભાગીએ એના કરતા નાનો, આપણને ખબર છે. તો આ હોવા જોઈએ. તો આપણને આ ક્યુ અને આર બે નવી વસ્તુ આપણે આ સૂત્રમાં આપણે મૂકીને એની પાછી આ શરત કે બંને માંથી બંને એક સાથે શૂન્ય ના હોવા જોઈએ. ક્યુ શૂન્ય હોય તો ચાલે પણ ત્યારે આર શૂન્ય ના હોવા જોઈએ, ને જો આર શૂન્ય હોય તો ક્યુ શૂન્ય ના હોવા જોઈએ આ સૂત્રમાં. એટલે એ શરત એક સાથે અને એક અનન્ય પૂર્ણ મળે છે. અનન્ય એટલે એના જેવું બીજું કોઈ નહીં, અન્ય એટલે બીજું અને અનન્ય એટલે બીજું કોઈ ના. એટલે તમે ગમે તે ભાગાકાર કરો એમાં તમારે આ જે ભાગફળ અને એટલે આ બધામાં જો આપણે આ દસ છે, આ દસના આ ભાગફળ આ ત્રણ અને શેષ આ એક આવી, બરોબર ને, આ એક શેષ આવી આ દસમાં. એટલે આ બંને સંખ્યા જે હતી એનું તમને આ એક જ કિંમત મળે, આ ત્રણ અને એક એક જ એવી જોડી મળે, બીજી કોઈ જોડીથી તમારે ભાગાકાર ના થાય. એવી રીતે તમે આ ચાર ને ઓગણીસે ભાગો તો તમને જે આ જે એનો આ ક્યુ અને આર મળે, એટલે કે ભાગફળ અને શેષ મળે, એ એક જ મળે, એમાં બીજો કોઈ કિંમત ના હોય, અનન્ય ના હોય. આ બે આંકડા જ્યાં સુધી હોય ને તમારે ચાર ને ઓગણીસ હોય તો એની આપણે ક્યુ અને ભાગફળ ને શેષ એક જ જાતની મળે, આઠ ને તેર હોય એની પણ એક જ જોડી મળે. એટલે આમાંથી આપણે આ બી ને ક્યુ અરે ક્યુ ને આર, ક્યુ એટલે ભાગફળ, આર એટલે શેષ, એ બે મળે. એટલે કીધું ને આપણે ખાલી આટલા જ સમજવાનું છે કે આપણે જે ભાગાકાર અત્યાર સુધી બધું જે કર્યા કરતા હતા ને એને તમારે અહીંયા પૂર્વ પ્રમેયમાં મૂકી દીધો, એટલે કે આ એનું સૂત્ર. એટલે પૂર્વ પ્રમેય એટલે પાછી એની કોઈ બીજી સાબિતી નથી કે આ શું કામ આમ થયું એવું નહીં, બસ તમે આ ભાગાકાર કરતા હતા એને આ સૂત્રમાં મૂકી દીધો, એટલા માટે એને પૂર્વ પ્રમેય કીધો. એટલે બસ આ તમારો પહેલો મુદ્દો છે, આ યુક્લિડે આ ભાગાકારનો આ પૂર્વ પ્રમેય આપ્યો. એટલે આ બસ આ એક એક શબ્દ આ રીતે સમજી લેવાના, પછી એના તમારે બધા દાખલાની પ્રેક્ટિસ કરવાની. પણ આ પહેલો મુદ્દો.